સુરત મનપા સંચાલિત શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષ નેતાઓ ઉગ્ર રજૂઆતો કરી વિરોધ નોંધાવ્યો હતો. સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષ નેતા રાકેશ હિરપરાએ વિવિધ મુદ્દાઓ સાથે રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે અંદાજે 2 લાખ બાળકોના શિક્ષણની જવાબદારી જેમના માથે છે એવા શાસનાધિકારીની કાયમી નિમણૂક કરવામાં આવે. બિમલ દેસાઈએ હટાવ્યા એ વાતને પણ 1 વર્ષ વીતી ગયું છે. અત્યારે 32 શાળાઓ એવી છે જેના બાળકો મકાનના અભાવે અન્ય શાળાના મકાનમાં અભ્યાસ કરે છે. આ 32 શાળાના બાળકોને એમના મકાનો તત્કાલીન બાંધી આપવામાં આવે. વરસાદને કારણે તમામ શાળાઓમાં ગંદકી વધી છે. આ પરિસ્થિતિમાં 1000 થી 3500 રૂપિયામાં આખી શાળા કેવી રીતે સાફ થાય? શાળા સફાઈની ગ્રાન્ટમાં તત્કાલીન વધારો કરવામાં આવે. શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવેલી ઉમરા શાળામાં વરસાદી પાણી ભરાય છે. શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવેલી કુંભારિયા શાળા જર્જરિત છે. શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવેલી ખરસદ શાળા એક જ ઓરડામાં અને કાયમી શિક્ષક વગર ચાલે છે. શિક્ષણ સમિતિને તમામ સામાન્ય સભાઓનું લાઈવ રેકોર્ડિંગ કરીને પ્રજા સમક્ષ મૂકવામાં આવે તેવી રજૂઆતો કરાઈ હતી. આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં સૌથી મોટો પ્રાણ પ્રશ્ન જે અમારા દ્વારા ઉઠાવવામાં આવ્યો એ છે સ્વચ્છતાનો અને વરસાદને કારણે જે બાળકોને તકલીફ પડે છે એનો. એક તરફ આપણે સ્વચ્છતામાં સુરતને નંબર 1 મળ્યાની વાત કરીએ છીએ અને એ જ સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સફાઈ માટે જે ગ્રાન્ટ આપવામાં આવે છે માત્ર નજીવી ગ્રાન્ટ, કોઈ શાળાને 1000 રૂપિયા આપવામાં આવે છે, કોઈ શાળાને 2500, કોઈ શાળાને 3500, આનાથી વધુ પૈસા આપવામાં નથી આવતા. આજના સમયમાં 3500 રૂપિયામાં, 1500 રૂપિયામાં, 1000 રૂપિયામાં આટલી મોટી શાળાનું મકાન કેવી રીતે સાફ થાય? તો એ શાળામાં એ સફાઈમાં વધારો, ગ્રાન્ટમાં વધારો કરવાની ફરીવાર એક અમારા દ્વારા આજે માંગણી કરવામાં આવી છે. બીજી, મુખ્ય શિક્ષણ મંત્રીના પોતાના વિસ્તારમાં આવેલી ખડસદની, ભાદાની, ઉમરાની શાળાઓમાં આજે પણ પાણી ભરાય છે. ઈચ્છાપોર અને ભાઠાની શાળાઓમાં પાણી ભરાય છે. તો આ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા તેમજ શાળાને સફાઈની સમસ્યા બાબતે, સફાઈની ગ્રાન્ટમાં વધારો કરવા બંને બાબતે આજે રજૂઆત કરી. બીજી સાથે સાથે મુદ્દો એ છે કે જે સ્વચ્છતા, જયારે સ્વચ્છતામાં નંબર 1 આવ્યું ત્યારે જેટલો માર્કેટિંગમાં ખર્ચો કરવામાં આવ્યો, પ્રવેશોત્સવના માર્કેટિંગમાં જેટલો ખર્ચો કરવામાં આવ્યો, 8 રૂપિયાથી ખાલી શાળા સફાઈને જો ગ્રાન્ટ આપવામાં આવ્યો તો આજે ઘણી બધી શાળાઓ સફાઈ થઈ ગઈ હોય.